સુપ્રભાત ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ગુજરાતનો સૌથી લોકપ્રિય અને તમામ ખેડૂતભાઈઓના ઘરે જોવા તો આપણા સૌનો ખાસ કાર્યક્રમ અન્નદાતામાં આપ સૌનું સ્વાગત છે પ્રાચીન કાળથી માનવીની ત્રણ જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન વસ્ત્ર અને આવાસ ન્યૂઝ એટીન ગુજરાતીનો હેતુ પણ એ છે કે ખેડૂતભાઈઓ કૃષિમાં ખૂબ સારો વ્યવસાય કરીને અઢળક કમાણી કરે તો ચાલો આજના કાર્યક્રમના જાણી લઈએ મુખ્ય અંશો

વેચાણ માટે શરૂઆતની અંદર જો કાચા પપૈયા છે એનું તમારે વેચાણ કરવું હોય તો લગભગ છે સાતથી આઠ મહિને છે આ કાચા પપૈયાનું વેચાણ તમે કરી શકો છો પરંતુ આ પપૈયા છે એને જો તમારે પકવીને વેચાણ કરવા હોય તો એકાદ બે મહિના પછી જ્યારે પપૈયાના ફળ ઉપર છે એના ઉપર છે પીળા કલરના આપણને કલર જોવા મળે અને જે પપૈયાનો જે લીલો ઘેરો જે રંગ છે એ આછો પીળો થવા માંડે તો સમજી લેવાનું કે આપણા પપૈયા છે એ અત્યારે પાક ઉપર આવી ગયા છે તો આ પ્રકારના પપૈયા છે અને ઉતારી અને એને કાગળની અંદર વીટાડી અને એકાદ બે દિવસ સુધી તમે રાખશો તો બધા પપૈયા એક સરખા પાકી જશે અને તમે એનું માર્કેટિંગ કરી શકશો એવી રીતે અગાઉ મેં તાઇવાનનું કીધું તો તાઇવાન છે એ પણ છે લગભગ આઠ કે નવ મહિના સુધીની અંદર છે એ આપણે તૈયાર થઈ જાય છે અને એને પણ છે ઉતારી અને કાગળની અંદર વીટાડી અને તમે માર્કેટિંગ કરશો તો દૂરના વિસ્તારની અંદર છે દૂરના સિટીની અંદર પણ તમે લઈ જઈ શકશો હવે ખાસ કરીને પપૈયાની ખેતીની અંદર છે અગાઉ મેં કીધું પ્રમાણે બે ત્રણ બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે એક તો એવી જગ્યા કે જે પસંદ કરો કે જ્યાં નીતાળ શક્તિ હોય એટલે શક્તિનો એટલા માટે ફરીથી તમને કહું છું કે ગમે એટલો તમારા પપૈયા સારા હશે અને જો જમીનની તમારી નિતાર શક્તિ ન હોય તો એ પપૈયા છે ગમે ત્યારે સુકાવાની શક્યતા છે એટલે ખાસ કરીને પપૈયાની અંદર છે બેથી ત્રણ પ્રકારના રોગ આવે છે એક આ મેં કીધું એ થડનો કોહવારાનો રોગ છે અને બીજો જેને આપણે અવારનવાર એને આપણે બાંડી કહીએ છીએ એટલે બાંડી એટલે બીજું કાંઈ નહીં એ વાયરસને લીધે આવતો એક રોગ છે અને વાયરસને લીધે છે ઉપરના પાન છે એ આપણે ટમેટી અને મરચીની જેમ છે એ કુકડાઈ જાય છે અને ધીમે ધીમે જે આખો છોડ છે એ કૂકળામણ થઈ છે અને એની અંદર છે ફળ બેસવાની શક્યતા ખૂબ ઓછી રહી છે અથવા તો જે ફળ બેસે છે એની સાઇઝ અને જે ગુણવત્તા છે એ ખૂબ જ એની અંદર નબળી હોય છે તો આને આપણે જ્યારે કંટ્રોલ કરવાનો હોય છે ત્યારે શરૂઆતથી જ એને છે એને લઈ આવનાર છે આપણે કપાસની અંદર જે સફેદ માખી જેવો આવે છે એવો જ આની અંદર છે જીવજંતુ આવે છે એ આપણે વાયરસના છે એના વિષાણુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે તો જ્યારે શરૂઆતની અંદર બે ત્રણ મહિનાનો આપણે પપૈયા ના થાય ત્યારે એને તમે શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરજો પણ આ પ્રકારની શોષક પ્રકાર દવા છે એને શરૂઆતની અંદર હળવો ડોઝ તમે આપજો જો વધારે હળવો ડોઝ આપશો તો ધીમે ધીમે તમારે ડોઝ છે એ વધારતા જવું પડશે આ ઉપરાંત સમયાંતરે તમે એને આપણે દીવે લઈને ખોળ છે એ પણ આપતા રહીજો જેને લીધે પણ એ કંટ્રોલ થશે ફક્ત તમે રાસાયણિક દવાનો છંટકાવ ન કરતા સાથોસાથ આપણે જે ખાટી છાશ છે અથવા તો ગૌમૂત્ર છે એનો પણ તમે છંટકાવ કરશો તો એને લીધે આ રોગને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ ઘણી વખત પપૈયાની અંદર મિલીબગ પણ આવે છે તો મિલીબગને કંટ્રોલ કરવા માટે જ્યારે જ્યારે શરૂઆતથી તમને મિલીબગ જોવા મળે તો એ છોડ અથવા તો એ ડાળીને છે ને કટિંગ કરી અને તમે ખેતરની બહાર તમે ફેંકી દેજો અને આ સિવાય મિલીબગને આપણે કંટ્રોલ કરવા માટેના જે કાંઈ ઉપાયો છે એ ઉપાયો આપણે અપનાવવા જોઈએ એમ હવે આપણે પોપૈયાની આર્થિક એનું જોયેલું જોઈએ તો સામાન્ય રીતે મેં અગાઉ મેં કીધું પ્રમાણે એક વીઘાની અંદર છે છ બાય છ ફૂટના અંતરે જો તમે વાવેતર કરો તો એક વીઘાની અંદર લગભગ પાંચસોથી સાડા પાંચસો જેટલા ઝાડ આવશે અને પપૈયાનું ઝાડ છે એ આપણે બધાએ જોયું છે કે અમુક ઝાડ ઉપર છે તો ચાર પાંચ કિલો પપૈયા હોય તો અમુકની અંદર છે ચારથી પાંચ પણ જેટલા પપૈયા પણ હોય છે તો કહેવાનો અર્થ એ છે કે એક પપૈયાની અંદર છે જો એવરેજ દોઢથી બે મણ જેટલું ઉત્પાદન મળે અને પાંચસોથી સાડા પાંચસો જેટલા ઝાડ હોય તો એક વીઘામાંથી આપણે આશરે આઠસોથી હજાર મણ જેટલા પપૈયા આપણે મેળવી શકીએ છીએ એમ હવે ભાવ વિશેની જો વાત કરીએ તો ક્યારેક પપૈયા છે એ પચાસ રૂપિયાના કિલો પણ વેચાતા હોય છે અને ક્યારેક પાંચસો રૂપિયાના મણ વેચાતા હોય છે પરંતુ જો આપણે એવરેજ કરીએ તો દોઢસો કે બસો રૂપિયાની અંદર આપણા પપૈયા વેચાય અને આઠસોથી હજાર મણ જેટલા પપૈયા થતા હોય તો આ પપૈયા છે એ વિગે આપણે આસાનીથી એકાદ લાખ રૂપિયા છે આપી શકે છે એમ આ સિવાય ઘણા બધા એવા પૂછતા હોઈએ છે કે પપૈયાની અંદર વધારેમાં વધારે કેટલા પૈસા મળે તો ખેડૂતભાઈઓ અગાઉ મેં કીધું એ પ્રમાણે બરોબર છે પચાસ રૂપિયાના મણે વેચી શકાય છે અને પાંચસો રૂપિયાના મણે વેચી શકાય છે આ પાંચસો રૂપિયાના મણ જો તમે તમારી જાતે વેચો તો વિગે પાંચ લાખ રૂપિયા પણ તમે કમાઈ શકો છો તો કહેવાનો અર્થ એ છે કે બીજા ચીલા ચાલુ ખેતીમાંથી આપણે આવા બાગાયતી પાકો છે કે જેની અંદર આપણે વધારેમાં વધારે આર્થિક ઉપાર્જન મળતું હોય એવા એકાદ બે વીઘાને આપણે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને પછી એમ લાગે કે ભાઈ કપાસ અને મગફળી કરતાં આપણને પપૈયાની ખેતીની અંદર વધારે આર્થિક ફાયદો થાય છે તો આવનાર દિવસોની અંદર છે આપણે પપૈયાની ખેતી છે એ વધારવી જોઈએ અને પપૈયા માટે ખાસ છે તમારી પાસે પાણીની જો સગવડતા હોય તો વર્ષની અંદર તમે બે વખત એનું વાવેતર કરી શકો છો એક છે આપણે ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે કે જ્યારે થોડીક ઠંડી હોય ત્યારે પણ તમે એનું વાવેતર કરશો તો એ આપણે લગભગ ઓગસ્ટ મહિનાની અંદર છે આ પપૈયા માર્કેટની અંદર વહેલા આવી જાય છે અને કદાચ જો પાણીની સગવડતા ન હોય તો તમે મે જૂન મહિનાની અંદર પણ આનું વાવેતર કરી શકો છો અને એ પપૈયા છે એ આપણે દિવાળી કે પછી આવે છે ત્યારે પણ એના સારામાં સારા ભાવ મળતા હોય છે સૌથી અગત્યની બાબત પપ્પા પપૈયાની અંદર એ છે કે તમારા પપૈયા રમજાન મહિનાની અંદર જેટલા વધારે આવશે એટલો તમને વધારેમાં વધારે આર્થિક ફાયદો થશે તો રમજાન મહિનો છે એ વર્ષ દરમિયાન ક્યારે આવે છે એ પ્રમાણે એનું આપણે આયોજન કરીએ અને આઠ નવ મહિના પહેલાં જો આપણે એનું વાવેતર કરીએ તો એક મહિનો ખાલી રમજાન મહિનાની અંદર તમારા પપૈયા માર્કેટમાં આવશે તો આખા વર્ષની અંદર જે તમને ફાયદો નહીં થાય એટલો એક આ મહિનાની અંદર થશે તો કહેવાનો મિત્રો અર્થ એ છે કે આપણે એવી ખેતી કરીએ કે જેમાંથી આપણે લાખ બે લાખ રૂપિયા મળવાની શક્યતા છે એકાદ બે વીઘાના પપૈયાની ખેતીનો આપણે પ્રયત્ન કરીએ અને એમાં જે સારા પરિણામ મળે તો આપણે આવનાર દિવસોની અંદર છે એ વધારેમાં વધારે એનું આપણે કરીએ પપૈયાને માર્કેટનો કોઈ પ્રશ્ન નથી માર્કેટ છે ખેડૂતો છે પોતાની જો જાતે કરતાં શીખશે તો અનેક ગણા રૂપિયા કમાશે અનેક ગણા રૂપિયા કમાવાનો મારો અર્થ એ છે કે તમારા બગીચામાંથી કોઈ જો વેપારી લઈ જશે તો એ સો રૂપિયાના મણ લઈ જશે અને એ જ સો રૂપિયાના મણ છે એ પોતે વખારમાં ત્રણસો કે ચારસો રૂપિયાના મણ વેચશે અને ત્રણસો ચારસો રૂપિયામાં જે રેકડીવાળા જે લઈ આવે છે એ ચાલી અને પચાસ રૂપિયાના કિલો એટલે કે આઠસો કે હજાર રૂપિયાનો મણ વેચે તો સૌથી અગત્યની બાબત ખેડૂતો આપણા માટે એ છે કે આપણા ખેતરમાં જે કાંઈ વસ્તુ તૈયાર થાય છે એનું આપણે જાતે વેચાણ કરતા શીખીએ તો આવનાર દિવસોની અંદર આપણી આવક ડબલ નહીં પણ તમારામાં તાકાત હોય એટલી ઘણી છે એ તમે એમાંથી કરી શકશો તો વધારે માહિતી મેળવવા માટે આપ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર અમારો સંપર્ક કરી શકો છો

બાદ આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમમાં આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હો અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ ખાસ અહેવાલ મળે છે સામાન્ય રીતે ખેતરમાં થતા નારિયલ સારી ગુણવત્તાના રાયલ ને આવે છે અને અંદાજે ત્રણ મહિનામાં તેને છોડ ઉગીને જમીનથી બહાર નીકળી જાય છે અંદાજે દોઢ વર્ષ બાદ તે છોડનું આપણે પ્લાન્ટેશન પણ કરી શકીએ છીએ નરેશ સાવે દેહરી ગામ તાલુકો અંબરગામ જિલ્લો વલસાડ ગુજરાત આપણે નારિયેરીના છોડ બનાવવાની થોડી આપણે એના પર વાતો કરીએ છીએ આ અત્યારે તમે જોવો છો તો આ નારિયેળનો ઢક પડેલો છે એની અંદર બધા નારિયર અમે ભેગા કરીને ભેગા કર્યા છે એમાંથી સિલેક્ટ કરી લેશું તો એ સિલેક્ટ કરવા માટે બહુ મારાથી વર્ણન નહીં થશે કારણ કે અમે હાથમાં પકડીએ એટલે અમને ખ્યાલ આવી જાય છે કે ઉગવાનો છે કે નહીં ને ઉગવાનો તો કે ક્યારે ઉગવાનો એટલે પંદર દિવસ સૂકતા અવસ્થા વગેરે એની અલગ અલગ હોય છે તો એનું છાટલા છાટલાનું આખો અંદરનો ભેજ સુકાયેલો હોવો જોઈએ ને લગભગ એક તૃતીયાંશ પાણી એમાં હોવું જોઈએ અને હલકો હોવો જોઈએ એવો નારિયર અમે સિલેક્ટ કરીએ તો એ ત્રણ મહિનાની અંદર ઊગે છે ને જે નારિયેળ ત્રણ મહિનાની અંદર ઉગ્યો એને ઉગવાના માટે તો પાંચ મહિના હેલ્ધી નહીં નીકળે ત્રણ મહિના અંદર હેલ્ધી નીકળે છે એમાંથી સિલેક્ટેડ જ અમે લઈશું બાકીના જે રેઝ હશે એ અમે ઓઇલના માટે એનો યુઝ કરશું ઓઇલ પણ અમારો ઓર્ગેનિક ઓઇલ છે એટલે સારી રીતે એનો એ થાય છે એટલી ડિમાન્ડ છે કે અમે પહોંચી નથી વળતા એવી રીતના એમાં એ કરે છે હવે એ જે નારિયેળ છે એ આપણે તમે બજારમાં જશો તો આજે એના ઓછા નામે પંદરથી વીસ રૂપિયા છે બજારમાં કિંમત તો આ તમે જ્યારે ખર્ચ કરીને એટલે ખાતરને નાખીને જ્યારે એના પર કરો તો ઓછા અમે ખેડૂતને દસ રૂપિયા એના પર ખર્ચ આવે ને કોઈ પણ ખેડૂત કે કોઈ પણ તમે ઘરાક તમારા પાસે આઠ રૂપિયા માંગવા આવે તો તમે એના પર ખીજવા પડો પણ આ જે અમે કર્યો છે એને અમને એને અમને બે રૂપિયા પણ ખર્ચ આવ્યો નથી એટલે એ જો અમારા પાસે પાંચ રૂપિયા પણ માગવા આવે તો અમે ચીડાય નહીં કારણ કે બજારમાં શું માર્કેટ છે એટલે અમે આપ આપવાના નથી એમ કહીએ છીએ આજે બધા જ માર્કેટમાં આવું થયું છે કે આપણે જ્યારે ખેડૂત વેચવા જાય ખેડૂતને દસ રૂપિયા ખર્ચો આવેલો હોય ને ખેડૂત વેચવા જાય ત્યારે આઠ ને પાંચ રૂપિયામાં વેચવું પડે એટલે ખેડૂતને શાંતિ પણ મળતી નથી એનાથી એનો એ પણ આવે છે ને એમ કરીને આપણી ખેતી એ તો તમે સજીવ ખેતી કરો એમાં ખર્ચ નથી ખર્ચ નથી ભલે તમારે ઉત્પાદન થોડું ઓછું આવે પણ તમારા ખિસ્સામાં બધા પૈસા બચે છે હા આ અમે જ્યારે સિલેક્ટ કરીને વાવશું વાવ્યા બાદ પછી ત્રણ મહિના પછી એમાં ફણગો ફૂટશે ને ત્રણ મહિના ફણગો એનો ફૂટવો જ જોઈએ નહીં ફૂટે ને પાંચ મહિના લીધા તો હેલ્ધી નહીં નહીં કરે હવે ત્રણ મહિના પછી પહેલાં છ મહિના સુધી એ મોટું થાય ને છ મહિના પછી એને એમ કે રોપવાલાયક રીપ્લાન્ટ તમે એને ઉખેડીને બીજે ઠકેને રોપી શકો એનો પીરિયડ લગભગ દોઢ વર્ષ સુધીનું છે કારણ કે એમાં સ્ટોરેજ ફૂડ માનું દૂધ તરીકે દોઢ વર્ષ સુધી એને લા ચાલે એટલે તમે ઉખેડીને બીજે રોપો તો એને ઓછા નામે ચાલીસ દિવસ લાગે બીજા મૂળ ફૂટવાના માટે તો એ સાના પર જીવીએ તો એનું જે સ્ટોરેજ ફૂડ છે એના પર એ જીવતો હોય છે એટલે તમે રિપ્લાન્ટ કરતી વખતે ઓછા નામે તમારે દોઢ વર્ષના અંદરનું છોડ હોવું જોઈએ તો તમે એને હેલ્ધી છોડને સારી રીતે એને જીવાડી શકો અને સો ટકા જીવશે નહીં તો પછી એને તમને ખલાસ પણ થઈ જાય ને તમે એમાં એ ઝાડ ઉગશે નહીં તમારે જીવશે નહીં બરાબર હા આ જે અમે સિલેક્ટ કર્યા છે એમાં એ ઉગવાના નથી કારણ કે એમાંનું આમ એની અંદર નારિયેળ છે એટલે કોપરું છે જ ઓલરેડી પણ એમાંનું પાણી સુકાઈ ગયું છે લેટ હોવાને કારણે કે તે નીચે આવ્યા નહીં કે નીચે પાયડા નહીં ને નીચેથી લેવા માટે કે થોડો એનો એ થયો છે આવા એ એ કહી રહ્યા છે કોઈ થોડા ડેમેજ પણ થઈ ગયા છે ને એની સાઈઝ પણ થોડી નાની છે તો એ અમે બાજુ કરી દીધા છે રિચેક કરી નાખ્યા છે એ રિચેક અમારે મોફત જવા નથી એમાંથી અમે તેલ કાઢીશું આ આ અમે આ બધા સિલેક્ટ કર્યા છે સિલેક્ટ કરીને મોટા મોટા લીધા છે એમાં બીજો સવાલ એમાં એ થાય છે કે મોટા નારે મોટા નારે પણ એમાં શું છે આપણે એક દાખલો તરીકે જોઈએ તો દૂધી દૂધીના બી કોઈ પણ મોટો દૂધી હોય કે નાનો બી સરખા જ હોય છે ત્યારે આપણે નારિયેળ છે ને એ બી છે એકચ્યુલી એટલે જે એમાં તમારે લૂંગમાં વધારે નારિયર આવે એમાં થોડું છાલ એનું પતલું હોય છે અંદર નારિયેળ સરખો જોઈએ છે એમાં બહુ ફરક જાજો ફરક પડતો નથી એટલે સિલેક્ટ કરતી વખતે તમે એમાં કરતી વખતે એનો છાટલું કેટલું પતલું છે એના પર ડિપેન્ડ કરશે એટલે એનું અંદરનું બી એવું છે એ આ સિલેક્ટ કરેલું છે આ પરફેક્ટ લગભગ આ ત્રણ મહિનામાં ઊગી જ નીકળશે અને સીધું એમ વાવવાનું હોય છે કારણ કે આપણે નર્સરી કરીએ છીએ અને નર્સરીમાંથી બહાર મોકલવા માટે સીધું કરે તો એના જે મૂળ છે ને એ છટલામાંથી સીધા નીચે જાય છે એટલે એનું છટલું ને પેલું એનું ફળ છે એ પેલા રોપા જોડે અને જે પીલા જોડે સખત હોય છે તો એના માટે સારું પડે છે એમ તો આપણે આમ આમ એની પોઝિશન જ્યારે નેચરલ પદ્ધતિ પ્રમાણે નીચે પડે ઊગે તો એ જલ્દી થાય છે અને હેલ્ધી પણ થાય છે પણ આપણે ટ્રાન્સપોર્ટિંગ કરવા માટે બહુ તકલીફ પડે એટલે એને બધા ઊભા જ રોપવામાં આવે છે અને પૂરું આ નારી ઢંકાયેલું હોવું જોઈએ જેવી રીતના અહીંયા આપણે જોવો છો તો આખું ઢંકાયેલું હોય છે એટલે એમાંથી એને ત્રણ મહિનામાં પીલો નીકળી આવે છે એમાં ખાતર કે એવું તેવું નાખવાની જરૂર નથી પણ તમે આપણી જમીન જરા ભભરી હોય છે કે ખાસ કરીને ચોમાસામાં જ બધા રોકો રોપતા હોય છે નવા છોડ તો તે વખત આપણને કાઢતી વખતે તકલીફ નહીં આવે ને એને પણ ધક્કો નહીં લાગે એને ખાતરની ખાસ જરૂર પડતી નથી કારણ કે એના પાસે સ્ટોરેજ ફૂડ છે તો એને બહુ બહુ તો ખાસ તમે એમાં અમે લીમડાનો પાલો નાખી દઈએ જેને કરીને ઉધઈ કહેવા કે તમે ત્યાં લઈ જાઓ તો આ કોઈ રોગ કે નહીં લાગે એટલે લીમડાનો પાલો છે સીતાફળનો પાલો છે એવો જે એન્ટિસેપ્ટિક પાલો છે એ એમાં નાખીને એ થાય છે એટલે એનું સડી જાય તો એનું ખાતર પણ બને ને એન્ટીસેપ્ટિક તરીકે એને એમ કે સંરક્ષણ પણ આપે મિત્રો જીવનમાં ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓ છે પરંતુ જગતનો તાત તમામને આ મુશ્કેલીમાંથી ઉગારી દે છે રાત દિવસની મહેનત બાદ જ્યારે પાક લણવાનો સમય આવે ત્યારે તમામ ખેડૂત મિત્રો ખુશખુશાલ થઈ જાય છે હાલ અન્નદાતામાં સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો પરંતુ વિરામ બાદ જોવાનું ચૂકશો નહીં અન્નદાતાનો વધુ એક વિશેષ અહેવાલ વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અન્નદાતામાં ખેડૂત મિત્રો ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપણ આગળ વધવા ઈચ્છતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ ત્યારે આજે આપણે સંજીવ ખેતી વિશે માહિતી મેળવીશું ખાસ કરીને ખેતી એ મુખ્ય પાંચ તત્વો પર આધારિત હોય છે ખેડ ખાતર પાણી નિમ્ન અને પાક સંરક્ષણ સંજીવ ખેતીમાં આ પાંચ તત્વો ખૂબ મહત્વના છે ત્યારે ચાલો આપણે આ પાંચ તત્વો વિશે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો પ્રકૃતિ અને પર્યાવરણ બચાવની જવાબદારી જે છે આજે ખેડૂતો ઉપર છે આજે રાસાયણિક ખાતરોએ જે ખેડૂતના મિત્રો છે એમને મારવાનું શરૂ કર્યું છે તો જ્યાં જ્યાં પણ સજીવ ખેતીની વાતો આવે ત્યારે કેટલાક એવા ખેડૂતો હતા કે જેમણે પ્રકૃતિને પરમેશ્વર માનીને આજે એક સંદેશો મૂક્યો છે જે સંદેશો આપ અહીં જોઈ શકો છો કે પ્રકૃતિ પરમેશ્વર હે ઉસકે સાથ નાતા જોડો તો એમના જે અનુભવો હતા એ આજે એમના પુત્રો પણ અપનાવે છે અને એમના ખેતરની અંદર કોઈ પણ જાતનું રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો નથી એમણે જે પ્રકારે કહ્યું છે કે આપણો અધિકાર જો ફળ પર હોય તો બાકીનો જે જમીનનો અધિકાર છે તે પાંદડા ફૂલ અને ઝાડ ઉપરથી પડતી કચનારો છે એ જ કચરો કોવાય છે અને એમાંથી ખાતર બને છે અને એમાંથી અળસિયા જેવા જે ખેડૂતના મિત્રો છે એ જમીનને ફળદ્રુપ બનાવે છે તો આજે જ્યાં રાસાયણિક ખાતરો જે છે એ ખેડૂતના મિત્રો માટે જીવલેણ સાબિત થયા છે ત્યારે સજીવ ખેતી તરફ ફળવાનો જે વારો છે એને અપનાવીને એક સારું જીવન જીવવાનો મોકો ખેડૂત લઈ શકે છે અને એક સારું ઉત્પાદન પણ મેળવી શકે છે તો આવી વાડીઓની મુલાકાત લઈને સજીવ ખેતી કયા પ્રકારે કરી શકાય તે પણ આપણે જાણી શકીએ છીએ તો આવો અન્નદાતાની અંદર એક એવો કાર્યક્રમ નિહાળીએ કે જેમાં માત્ર પ્રકૃતિને પરમેશ્વર વાનીને ખેતી કરવામાં આવી છે રાજેશ પાવસ્કર સાથે અન્નદાતા માટે ન્યૂઝ એટીનમાં આ એક ખાસ કાર્યક્રમ આપના માટે છે જેમાં સજીવ ખેતીને એક પરમેશ્વર સમજીને આગળ વધવાનો કોઈએ અનુભવ કર્યો છે મારું નામ નરેશ ભાસ્કર સાવે ગામ દેહરી ઉંમરગામ તાલુકો વલસાડ જિલ્લો ગુજરાત આ જે પ્રકૃતિ પરમેશ્વર એ જે પપ્પાનું જે વાક્ય હતું એટલે પ્રકૃતિ આપણને શું શું નથી આપતી એના પર એ છે તો એમાં આ જે ખેતી પર તમે કહો છો તો આ ખેતી કોઈ પણ ખેતી પાંચ મુદ્દા પર થાય છે પાંચ મુદ્દા કયા તો એક ખેડ ખાતર પાણી નિંદામણને પાક સંરક્ષણ આ પાંચ ને પાંચે પાંચ મુદ્દા આપણને આ પ્રકૃતિ એટલે કુદરત કેવી રીતના મદદ કરે છે તે હું ટૂંકમાં તમને કહું હવે ખેડ અહીંયા ખેડ કોણ કરે છે છેલ્લા પચાસથી સાઠ વર્ષથી અમે બિલકુલ ખેડ કરી નથી અને કોણ ખેડ કરે તો અળસ્યો એક એકરને તમે ત્રણ વર્ષ એને ડિસ્ટર્બ નહીં કરો કોઈ રાસાયણિક ખાતર કે નહીં નાખો તો એક એકરની અંદર ચારથી પાંચ લાખ અળસિયા પેદા થઈ જાય છે એની પોતાની બહારથી લાવવાની જરૂર નથી એ એક કળશ્યો ચોવીસ કલાકની અંદર એને બે કારણના માટે જમીનના ઉપર આવવું પડે છે ને સંપૂર્ણ આવવા સિવાય એ બે કારણો થતા નથી ને સંપૂર્ણ આવે તો પક્ષી જેવા બહુ એના શત્રુ છે એને ખાઈ જાય છે એટલે તરતર ટંડ લઈને બીજો હોલ કરે ચોવીસ કલાકની અંદર દસથી બાર વારે આવે ને ઉપર આવીને પાછો જાય એટલે ઓછા નામે વીસથી બાવીસ હોલ થાય છે ને ખાલી નેવું દિવસનું જ ચોમાસું હોય ને ચાર લાખ જ અળસ્યા હોય તો બોતેર કરોડ ને વીસ લાખ છિદ્ર એક એકરની અંદર થઈ જાય છે ને એ પોતાના દોઢ ઘણી માતી ખાય ને બહાર ફેંકે છે એક લાખ એટલે એક ટન એટલે ચાર લાખ એટલે ચાર છ ટન માતી ઉપર નીચે કરે છે ને એ જ્યારે હોલ પાડે છે ત્યારે એ ડ્રીલિંગ કરતો નથી પંચિંગ કરે છે તે એની અંદરના જે તંતુમૂળ છે એની અંદરના જે જીવાણું છે એને જરા પણ હાનિ પહોંચતી નથી એટલી કુદરતે એના માટે એ કર્યું છે બીજું તમે પછી બીજો પ્રશ્ન આપણે ખાતર પપ્પા હંમેશા કહેતા કોઈ પણ ખાતર કોઈ પણ ઝાડનો ખોરાક નથી એ જમીનનો ખોરાક છે એ જમીને સ્વીકારવો જોઈએ જમીન ક્યારે સ્વીકારશે એ જમીન જીવતો હશે તો એમાં અસંખ્ય અળસિયાને એવા જીવાણું હશે તો એ એ સ્વીકાર્યું હવે એની અંદર આપણે એમ કે અળસિયાનું વાત કરીએ તો એની અંદર આપણે છાણિયું ખાતર નાખ્યું તો એ છાણિયું ખાતર અળસિયા એને ખાશે અને અળસિયાનો જે હગાર નીકળશે એ હગાર દ્રાવણ દ્રાવીણ રૂપમાં હશે લિક્વિડ રૂપમાં હશે એ એના તંતુમૂળ લેશે અને એ પાન પર મોકલશે ત્યાં ગર્ભગ્રહણ ક્રિયાથી એનું રૂપાંતર થશે એટલે આખી એ પ્રક્રિયા કરવા માટે જમીન એ જીવતો જોઈએ એટલે એ જમીન સજીવ જોઈએ એટલે જમીન કુદરતી જોઈએ તો પહેલાંનું આખું રૂપાંતર પાનમાં થશે ને એને ખોરાક તે મળશે આ તેઓ તમારો ખાતરનું બીજો પાણી પાણી જેટલું જમીન ને માટે કે આપણના માટે જીવન જરૂરી છે એટલું વધુ પડતું પાણી એને ઘાતક છે જ્યાં પાણી ભરાઈ જાય છે તળાવમાં ઝાડ ઉગતું નથી જંગલ ક્યાં વિકસે છે તો ડુંગર પર વિકસે છે ત્યાં એક કે બે ટકો જ માટી છે બાકી પથ્થર છે પણ ક્યાં વિકસેલું છે તો ડુંગર પર તો એને પાણી નથી જોઈતું મોઈશ્ચર જોઈએ છે વરાપ જોઈએ છે તો એ ક્યાં તો ડુંગર પર મળે છે જ્યાં પાણી ભરાઈ જાય છે ત્યાં બિલકુલ મળતું નથી આ પાણી એટલું બધું એ છે કે તમે પાણી આપવાનો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ ને એ પણ એ કથા ગલત છે પાણીની સુવિધા કરો એને જોઈએ એટલું લે આપણે કોણ આપનાર એ તો બીજો પ્રશ્ન આપણે નિંદામણ નિંદામણ તો દુશ્મન સમજીને કાઢી નાખો એમ કહે છે પણ નિંદામણ એ પણ બે કારણના માટે છે નિંદામણ તો એ વરદાન છે નિંદામણના બે કારણ કયા નિંદામણ કેમ ને ક્યાં ઉગે ક્યાં ઉગે તો જ્યાં સનલાઇટ પડે છે ત્યાં ઉગે કેમ ઉગે તો જમીન પર સનલાઇટ પડવો નહીં જોઈએ જમીન પર સનલાઇટ એટલે કેમ નહીં પડવો જોઈએ તો જમીનની અંદર જે તંતુમૂળ છે ને એના બેક્ટેરિયા છે જે અળસ્યા જેવા એને સૂર્યપ્રકાશ ભાવતો નથી એને કામ કરવાના માટે જમીનના ઉપલા થર પર આવવું જોઈએ ઓક્સિજન નાઇટ્રોજન લેવા માટે એ ક્યારે આવશે એના પર છાયું હશે તો જ આવશે એટલે જ્યાં તડકું પડે છે જ્યાં સનલાઇટ પડે છે ત્યાં આ મૂળિયા ઉપર આવતા નથી એટલે એના પર નિંદામણ ઊગી ઉગી નીકળે એટલે નિંદામણ પણ ઉગ્યું કે એટલે છાયું પડી ગયું એટલે આપણે શું કરવાનું નિંદામણ ક્યાં ઉગે છે તેનું કારણ શોધવાનું ક્યાં ઉગે તો જ્યાં સનલાઇટ પડે છે તો આપણે એવી રીતના વાવેતર કરવું જોઈએ કે એના પર સનલાઇટ પડવું નહીં જોઈએ એના માટે આપણે મિશ્ર પગ પદ્ધતિ છે શાકભાજીમાં છે આ પણ આપણે કરી શકીએ જે એક દાખલા તરીકે આપણે એમ કે રીંગણા રોઈ પાયા તો રીંગણાને તો લગભગ સાત આઠ મહિના લાગે થવાના માટે ત્રણ મહિના પછી સ્ટાર્ટ થઈ જાય તો ત્રણ મહિનામાં થનારા પાકો છે આપણે ફૂલકોબી છે પાનકોબી છે પાલક છે નહીં કંઈક કરો તો તમે મગ ના નાખો એ મગ ત્રણ મહિનાનો પાક છે એક મહિનામાં વધી જાય છે અને બે મહિના સુધી એમાં મગ તમે નાખો તો મગનો એક દાણો પાંચ ગ્રામ જમીનમાં નાઇટ્રોજન ફિક્સ કરે છે તો એ આપણે એક એકરની અંદર લગભગ નાખ્યા હોય તો ચાલીસ હજાર દાણા એ ઉગે છે તો અઢાઈસો કિલો અઢીસો કિલો લગભગ એમાં નાઇટ્રોજન મળે છે મગ મળે અલગ એનો બાયોમાસ મળે અલગ એટલે કુદરત શું નથી આપતું આપણે ખાલી ફળને બીના અધિકારી છે બાકી બધું ધરતી માતાને પાછું જ આપ્યું તો બહારથી કંઈ લાવવા પડતું નથી છેલ્લા પચાસથી સાઠ વરસ અમે બહારથી એક ટણખલું પણ લાવવા નથી પણ અહીંથી ફક્ત ફળને બી અમે બહાર મોકલીએ છીએ બાકી બીજું બધું પાછું ધરતી માતાને આપી દઈએ છીએ કંઈ લાવવા પડતું નથી ત્રીજો અને ખાસ એ એટલે પાક સંરક્ષણ પાક સંરક્ષણ એ જીવશ્ય જીવન એક જીવ બીજા જીવને ખાય છે તો આપણે શું કરીએ એમાં છે તે જોઈએ તો બાર લાખ પચાસ હજાર જાતિ પરજાતિ છે ને તેમાં એક ટકો જ જે વનસ્પતિને ખાઈને છે બાકીના બધા નોનવેજ મગ મળે અલગ એનો બાયોમાસ ફળને બીના અધિકારી છે બાકી બધું ધરતી માતાને પાછું જ આપ્યું તો બહારથી કંઈ લાવવા પડતું નથી છેલ્લા પચાસથી સાઠ વર્ષ અમે બહારથી એક ટણખલું પણ લાવવા નથી પણ અહીંથી ફક્ત ફળને બી અમે બહાર મોકલીએ છીએ બાકી બીજું બધું પાછું ધરતી માતાને આપી દઈએ છે કંઈ લાવવા પડતું નથી ત્રીજો અને ખાસ એ એટલે પાક સંરક્ષણ પાક સંરક્ષણ એ જીવશ્ય જીવન એક જીવ બીજા જીવને ખાય છે તો આપણે શું કરીએ એમાં છે તે જોઈએ તો બાર લાખ પચાસ હજાર જાતિ પરજાતિ છે ને તેમાં એક ટકો જ જે વનસ્પતિને ખાઈને છે બાકીના બધા નોનવેજ છે આપણા મિત્ર છે આપણે સ્પ્રે કરીએ છીએ તો આપણા મિત્ર જ બની છે એ ફંગસ છે એ વનસ્પતિને ખાય છે અને ફંગસ ખાનારા પેલા મિત્ર છે તો આપણે શું કરીએ એને જે સ્પ્રે કરીને મારી નાખીએ છીએ અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો અન્નદાતા ન્યૂઝ એટીન ગુજરાતી એ એકસો એક કોમર્સ હાઉસ ફાઇવ કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય પાંચ તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર